नमस्ते मित्रों, वेलकम टू बानी रसोई। आज आपणे बनावीशुं एक ट्रेडिशनल गुजराती रेसिपी के जेनुं नाम छे वजेतो। तो चालो आपणे तेनी रेसिपी जोई लईए। आ रेसिपी स्पेशियल केरीना गोटलामांथी बनती होय छे। केरीना गोटला उपर जे काई पल्प लागेलो होय तेने दूर करी अने तेमांथी आ रेसिपी बनावामां आवे छे। अहीं आपणे एक केरीनुं गोटलुं लीधुं छे, पाकी केरीनुं गोटलुं, अने आपणे तेनी उपरथी बधो पल्प लई लेशुं। अहीं हूँ पाकी केरीना 2 कप जेटला टुकड़ानो उपयोग करूँ छूँ। हवे आपणे एक मिक्सरनुं जार लई लईए, त्यारबाद तेनी अंदर गोटला परथी काढेलो पल्प आपणे तेनी अंदर एड करी दईए। तमे खाली गोटला परना पल्पमांथी पण आ रेसिपी बनावी शको छो। हवे त्यारबाद आपणे तेनी अंदर केरीना टुकड़ा एड करी दईए अने तेने ब्लेंड करी लईए। અહીં આપણો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ત્યારબાદ તેની અંદર 2 કપ જેટલું દહીં અથવા તો ઘાટી છાશ એડ કરી દેશું। ત્યારબાદ આપણે તેની અંદર 2 લીલા મરચાં એડ કરી દઈએ। હવે આપણે ત્યારબાદ તેની અંદર 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું નમક, 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ અને સારી એવી રીતે બ્લેન્ડ કરી લઈએ। અહીં આપણું મિક્સર તૈયાર છે। તો હવે આપણે ગેસ પર એક પેન મૂકીએ અને તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈએ। તેલ થોડું ગરમ થાય એટલે તમાલપત્ર 2 એડ કરી દેશું, 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈએ, 2 થી 3 જેટલા નાના ટુકડા તજના એડ કરી દઈએ, 6 થી 7 જેટલા મીઠા લીમડાના પાંદ એડ કરી દઈએ અને થોડું શેકી લઈએ। અહીં ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે। 1 ટીસ્પૂન જેટલું આખું જીરું એડ કરીએ અને પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ અને એકદમ સરસ મિક્સ કરી દઈએ। ત્યારબાદ આપણું બનાવેલું કેરીનું મિશ્રણ તેની અંદર એડ કરી દેશું। અહીં આપણે ચણાના લોટને મિશ્રણની અંદર જ એડ કરી દીધું હતું એટલે લમ્પ્સ જરા પણ નહીં રહે અને આપણે તેને સારી એવી રીતે બ્લેન્ડ કરી દીધું છે। હવે આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ। અહીં આપણે આ રેસીપીની કન્સિસ્ટન્સી વધારે પડતું પતલું પણ નહીં અને વધારે પડતું ઘાટું પણ નહીં એ પ્રમાણે રાખવાની છે અને હવે આપણે તેને સતત ચલાવતા રહેશું। અહીં આપણે 5 મિનિટ માટે તેને બોઇલ થવા દેવાનું છે। ચણાનો લોટ આપણે એડ કર્યો છે એટલે ખૂબ જ ઓછા સમયમાં ઘટ થવા લાગશે। હવે આપણે ત્યારબાદ તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરી દેશું। અહીં કેરીની ખટાસ અને સાથે છાશની ખટાસને બેલેન્સ કરવા માટે અહીં આપણે ગોળનો ઉપયોગ કર્યો છે। એની ફ્લેમને હવે ઓફ કરી દઈએ અને એકદમ ગરમાગરમ ફજે તો આપણે સર્વ કરી લઈએ। તો તૈયાર છે આપણી ટ્રેડિશનલ ગુજરાતી વાનગી ફજે તો। આ રેસીપી તમે ભાત સાથે કે પછી છૂટી મગની દાળ સાથે જમશો તો ખૂબ જ સરસ લાગશે। તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો। હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બાજુમાં રહેલા 2 લાઇકનને પ્રેસ કરી દેજો જેથી તમને નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે। ફરી મળીશું એક નવી ઇઝી ટ્રેડિશનલ અને યુનિક રેસીપી સાથે। થેન્ક યુ।